નમસ્કાર દર્શક મિત્રો, હું પિંકી પરીખ. જીવન નિરંતર કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું અભિવાદન કરું છું. મિત્રો, યોગ એ પ્રાચીન કાળથી ભારતનો ખૂબ જ મહત્વનો ભાગ રહેલો છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં યોગ પ્રસરી રહ્યો છે. અત્યારના આધુનિક જીવનમાં આપણે પણ આપણા સ્વાસ્થ્ય માટે વધારે સભાન બની ગયા છીએ અને આજના જગતમાં માત્ર મોટાઓ જ નહીં, નાના ભૂલકાઓ પણ યોગની મહત્તાને સમજી ગયા છે. કારણ કે એમના ભણતરમાં પણ, એમના અભ્યાસમાં પણ યોગ એટલો જ ઉપયોગી બને છે. મેડિટેશન દ્વારા, ધ્યાન કરવાથી કે યોગાસનો કરવાથી એકાગ્રતામાં વધારો કરી શકાય છે, યાદશક્તિમાં વધારો કરી શકાય છે. આમ કોઈ પણ સ્વાસ્થ્ય સભાન વ્યક્તિ યોગાસનોનો લાભ લઈ શકે છે. તો આવો ફરી એકવાર યોગાસનો શીખીશું યોગ થેરાપિસ્ટ હેતલ દેસાઈ પાસેથી. આજે જે બે આસન કરવાના છે એ બહુ મજાના આસન છે. આપણે તો હંમેશા બહેનોના સારા માટેના જ આસનો કહીએ છીએ, પણ આજે જે બે આસન છે યુવાનો માટે પણ એટલા જ સારા છે. એનું નામ જ એટલું સરસ છે, વીરભદ્રાસન. જે આસન કરવાથી ખભા પાછળ રહીને એક વીરત્વની ભાવના ઉત્પન્ન થાય છે એવા આસનો છે. તો ચાલો વધુ વાતો ન કરતા સીધા આસન જોઈએ. સીધા ઊભા છીએ, ધીમે રહીને જમણો પગ આગળ મૂકીશું અને ડાબો પગ પાછળ મૂકીશું. ડાબા પગને સહેજ વધારે પાછળ જવા દઈશું. અત્યારે અપર બોડી સીધું છે, ટટ્ટાર છે, ઢીચમ વળેલો છે. સહેજ હજુ વધારે વાળીશું. હવે ધીમે ધીમે બંને હાથને ઉપર લઈ જઈશું અને નમસ્કાર મુદ્રા કરીશું. નજર સામે છે, બંને હાથ કાનને અડે છે. શરૂઆતમાં ટૂંકા શ્વાસ લેવાશે, કારણ કે જે રીતે પગ વાળ્યો છે, જે રીતે ઢીચણ વાળ્યો છે, એટલે થાઈ મસલ્સમાં થોડો દુખાવો થશે. પણ યાદ રાખીને ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ રાખીશું. જે પગ પાછળ છે એ ઢીચણમાંથી સીધો રાખવાનો પ્રયત્ન કરીશું. ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ, બંને ખભા સહેજ પાછળ. જે રીતે શરીરની બંને સાઈડ ઉપર તરફ ખેંચાય છે અને એ વખતે જ્યારે ધીમાને ઊંડા શ્વાસ લઈએ છીએ એટલે પ્રાણવાયુ ખાસ કરીને શરીરના ઉપરના ભાગમાં, કમરથી લઈને માથાના ભાગમાં પ્રાણવાયુ વધારે અસર કરે છે. બની શકે તો આજ વખતે પેટના ભાગને અને એમાં લોઅર અબડોમિનલને અંદર ખેંચવાનું, જો શક્ય બને તો અંદર ખેંચીને રાખીશું. અને ધીમાને ઊંડા શ્વાસ ચાલુ છે. હવે જે વળેલો ઢીચણ છે એ સીધો કરીશું અને બંને હાથ ધીમે ધીમે નીચે લાવીશું. બંને પગ સાથે મૂકી દઈશું, સીધા ઉભા રહીશું. આ જ રીતે ડાબો પગ હવે આગળ લાવીશું, જમણો પગ પાછળ, સહેજ વધારે પાછળ. જે પગ આગળ છે એ ઢીચામાંથી વાળીશું. અપર બોડી સીધું છે, ટટ્ટાર છે, બંને ખભા પાછળ રાખેલા છે. અને હવે ધીમે ધીમે બંને હાથ ઉપર નમસ્કાર મુદ્રા. બંને હાથ કાનને અડે છે. ધીમા અને ઊંડા શ્વાસ, પેટને સહેજ અંદર તરફ ખેંચીશું. પેટના સ્નાયુઓ મજબૂત થાય છે. જે બહેનોને ગર્ભાશય ખસી ગયું હોય છે એ બહેનો નિયમિત રીતે આ આસન કરે તો એમાં ફાયદો થાય છે. જે બહેનોને યુટીઆઈનો પ્રોબ્લેમ હોય છે, એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન વારે વારે થતું હોય છે, તો એમાં પણ રાહત મળે છે. ખાસ કરીને કમરના L4 અને L5 ની જેને તકલીફ હોય એ લોકોએ પણ નિયમિત રીતે આ આસન કરવું જોઈએ.
બંને હાથ નીચે, સીતા બંને પગ સાથે રાખીને ઊભા રહીશું. આંખો બંધ કરીને જે આસન કર્યું છે એ આસનનું ચિંતન મનન કરીશું. અને હવે વીરભદ્રાસન 2 તરફ જઈ રહ્યા છીએ, એના માટે તમારી જ મેટ પર આડા ઉભા રહીશું. રાઈટ લેગ આઉટ એન્ડ લેફ્ટ લેગ ઇન. જમણા પગનો ઢીંચણ વાળીશું, ઢીંચણ બરાબર અંગૂઠા ઉપર આવે એવી રીતે વાળીશું. અપર બોડી સીધું છે, ખભા પાછળ તરફ છે, ટટ્ટાર છે એકદમ. ખભા પાછળ રાખીને બંને હાથને સાઈડમાં સીધા કરીશું. આંખો ખુલ્લી છે, ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ રહેશે. જે રીતે ખભા પાછળ રહ્યા છે, વિશુદ્ધ ચક્ર અને અનાહત ચક્ર પર એની અસર થાય છે, એટલે આત્મવિશ્વાસમાં વધારો થાય છે. જે લોકોને અપર બેકનો દુખાવો હોય એમાં રાહત થાય છે. જે લોકોના પગ નબળા હોય, પગના સ્નાયુઓ નબળા હોય, એ લોકો નિયમિત રીતે આ આસન કરવાથી પગના સ્નાયુઓ મજબૂત થાય છે. 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી આ આસનમાં રોકાઈ શકાય છે. જે પગ વાળેલો છે એ સીધો કરીશું, બંને હાથ નીચા. અને હવે લેફ્ટ લેગ આઉટ એન્ડ રાઈટ લેગ ઇન. ડાબો પગ બહારની તરફ જશે, જમણા પગના પંજાની એડી બહાર અને આંગળીઓ અંદર તરફ. ડાબો પગ વાળીશું, સહેજ વધારે વાળીશું. બંને ખભા પાછળ રાખીને બંને હાથ બાજુમાં સીધા રહેશે. ધીમા અને ઊંડા શ્વાસ. આંખો ખુલ્લી. જે બહેનોને થાઈઝમાં ચરબી વધારે હોય એ બહેનોએ નિયમિત રીતે આ આસન કરવાથી ચરબી ઓછી થાય છે, એટલે કે ઇન્ચીસ લોસ થાય છે, પગના સ્નાયુઓ મજબૂત થાય છે. એટલે ગમે તેટલું ઊભા રહીએ કે ગમે તેટલું ચાલવાનું આવે તો પગ ન દુખે એવા મજબૂત થાય છે. સાથે સાથે ખભા પાછળ તરફ રાખીને જે રીતે અપર બોડી ટટ્ટાર અને સીધું છે, એટલે પહેલાં મેં જેમ કીધું એમ કે આત્મવિશ્વાસમાં વધારો થાય છે. કોઈ પણ અઘરું કામ હોય, અઘરું આસન હોય, કોઈ પણ જિંદગીમાં ચેલેન્જ હોય, એ ચેલેન્જ સ્વીકારતા થઈએ છીએ. વાળેલો પગ સીધો કરીશું, બંને હાથ નીચે કરીશું, બંને પગ સાથે રાખી સીધા ઊભા રહીશું. આંખ બંધ કરીને જે આસન કર્યું છે એનું ચિંતન મનન કરીશું. વીરભદ્રાસન 2 કરતી વખતે આટલી વાતનું ધ્યાન આપીશું કે જે લોકોને અસ્થમા હોય, બ્રોન્કાઇટિસ હોય, એ લોકોએ આ આસન ન કરવું. કારણ કે એના પહેલાં બીજા 2 આસનો કરવાના હોય છે, પછી એનો અભ્યાસ કરવાનો હોય છે. સાથે સાથે જે લોકોને સર્વાઇકલની તકલીફ હોય એ લોકોએ પણ આ આસન ન કરવું. અને હવે આપણે પાર્શ્વોત્તાન આસન કરીશું. એના માટે તમારો જમણો પગ બંને ઈંટની વચ્ચે મૂકીશું, ડાબા પગને સહેજ પાછળ જવા દઈશું, બને એટલું વધારે પાછળ જવા દઈશું. ટટ્ટાર ઊભા છીએ, બંને ખભા પાછળ તરફ છે, અપર બોડી સીધું છે, નથી ડાબી બાજુ નમ્યું કે નથી જમણી બાજુ નમ્યું, બંને ખભા પાછળ તરફ છે. નજર સીધી છે, ડોક સીધી છે, ધીમાને ઊંડા શ્વાસ ચાલુ છે, પેટની સહેજ અંદર તરફ ખેંચેલું છે. અને હવે
ફોરવર્ડ બેન્ડિંગ કરવાનું છે અને બંને હાથ ઈંટ ઉપર મૂકવાના છે, એટલે ધીમે ધીમે આગળ નમવાનું શરૂ કરીશું. આપણે જોઈએ છીએ કે જે રીતે શરીર આગળ નમ્યું છે, એટલે કે કરોડરજ્જુ આગળ તરફ નમે છે, બને તો હાથ કોણીમાંથી વાળતા જવાનું અને માથું વધારે વધારે ઢીંચણ પાસે લાવવાનું છે. એ જ જગ્યાએ જ્યારે આ ઢીંચણમાંથી પગ સીધા છે, જે પગ આગળ છે, એ પગના સ્નાયુઓ બહુ જ ખેંચાશે. ઇનર થાઈસથી લઈને પાછળના સ્નાયુઓ બહુ જ ખેંચાય છે. સાથે સાથે જે પગ પાછળ છે, ઢીંચણમાંથી સીધો છે અને તમે આગળ નમ્યા છો, એટલે તમારા થાઈ મસલ્સથી લઈને એડી સુધીનો ભાગ બહુ જ ખેંચાશે. જે બહેનોના પગ દુખે છે, જે બહેનોના પગના ગોટલા દુખે છે, એડી દુખે છે અથવા તો થાઈસ દુખે છે, તો એ લોકોએ આ આસનમાં રોકાવાનું છે. 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી આ આસનમાં રોકાવાથી તમારા પગના દુખાવાને લઈને જે પણ તકલીફ હોય એમાં બહુ જ સરસ રાહત મળશે. સાથે સાથે તમે જુઓ છો કે જે રીતે શરીર આગળ તરફ નમ્યું છે, હા, એક વાતનું ધ્યાન રાખીશું કે જે લોકોને લોઅર બેક પેઇન છે એ લોકોએ આ આસન નથી કરવાનું. સાથે સાથે તમને આ ઈંટોનો સપોર્ટ છે, એટલે ઈંટ ઉપર હાથ રાખીને તમે વધારે સારી રીતે નીચે જઈ શકશો, તમારા સ્નાયુઓને એ રીતે કેળવી શકશો, તમારી સ્ટિફનેસને ઓછી કરી શકશો. ધીમે ધીમે હાથ છોડીને સીધા આવીશું, બંને પગ સાથે રાખીને ઊભા રહીશું. આ જ રીતે હવે ડાબો પગ આગળ મૂકીશું અને જમણો પગ પાછળ. જમણો પગ સહેજ વધારે પાછળ જવા દઈશું. બંને પગ ઢીંચણમાંથી સીધા છે અને બંને હાથ ઈંટ ઉપર મૂકવાના છે, એટલે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. ધીમાને ઊંડા શ્વાસ ચાલુ છે. જ્યારે જ્યારે શરીરમાં જ્યાં પણ દુખાવા થતા હોય ત્યારે ધીમાને ઊંડા શ્વાસ લેવા ખૂબ જરૂર છે. આ સ્થિતિમાં 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી જ રોકાઈ શકાય તો રોકાઈશું. અને હવે પાછા આવીને બંને પગ સાથે રાખીને સીધા ઊભા રહીશું અને આંખો બંધ કરીશું. બસ આવી જ રીતે આજે આપણે 3 આસન જોયા. એ 3 આસન બહેનો માટે તો સારા છે જ, પણ જે પહેલાં 2 આસન જોયા એ યુવાનો માટે પણ બહુ જ સારા છે. તમે ઘરે કરી શકો એટલે અમે સરસ રીતે ધીમે ધીમે આસન કર્યું છે. ફાયદા પણ કયા છે તો ચોક્કસ તમે ઘરે કરજો, તમને ફાયદા થશે. મિત્રો, રોજિંદી જીવન પદ્ધતિમાં આહાર વિહારની યોગ્યતા કેવી હોવી જોઈએ, કેવો ખોરાક આપણે લેવો જોઈએ, તો આવો આવા સ્વાસ્થ્યવર્ધક ટેસ્ટી નાસ્તાઓ બનાવતા શીખવશે મિનલબેન અંતાણી. દર્શક મિત્રો, આજે આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં જોઈએ બિસ્કિટ પીઝા, જેની અંદર સામગ્રીમાં ખારા બિસ્કિટ, બાફેલા બટેટાનો માવો, ગાજરના ટુકડા, ઝીણી સમારેલી કોથમીર, ચીઝ, ટોમેટો કેચઅપ. આપણે વાત કરીએ તો નાનાથી શરૂ કરીને મોટા સુધીના બધાને બિસ્કિટ બહુ જ પસંદ હોય છે. કોઈ પણ બિસ્કિટમાં આ પીઝા આપણે બનાવી શકીએ છીએ. આ પીઝા ઝડપથી બની જતા હોય છે તેમજ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા આપણે બાફેલા બટેટાનો માવો લીધો છે, તેની અંદર આપણે સૌ પ્રથમ આપણા રોજિંદા મસાલા એડ કરીશું, એટલે કે સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ ચપટી હિંગ, સ્વાદ અનુસાર મરચાનો ભૂકો, ધાણા જીરું, ઝીણી સમારેલી થોડી કોથમીર. આ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીં જો આ જ પીઝાને જૈન પીઝા બનાવવા હોય તો કાચા કેળાના માવાનો પણ ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત ક્યારેક આપણે બટેટા વડા બનાવેલા હોય અને એનો માવો જો વધેલો હોય
તો એના ઉપયોગથી પણ આ પીઝા બનાવી શકાય છે. અહીં આપણે કોઈ ગળાશ એડ કરેલ નથી, તેમ છતાંય કરવી હોય તો આપણે આમલીની ચટણી અથવા ખજૂર આમલીની ચટણીનો ઉપયોગ કરી શકીએ. બાળકોને આ બિસ્કિટ પીઝા લંચ બોક્સમાં પણ આપી શકાય છે. અને એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ જેમ આપણે પીઝાના રોટલા ઉપર માવો સ્પ્રેડ કરીએ છીએ એ જ રીતે માવો સ્પ્રેડ કરીશું. અલગ અલગ શેપમાં માવો મૂકી શકાય. આ માવામાં ખટાશનો ઉપયોગ કરેલ નથી, કરવો હોય તો પણ ક્યારેય લીંબુનો ઉપયોગ ન કરવો, કારણ કે 3-4 કલાક પછી બાફેલા બટેટામાં લીંબુ નાખવાથી એ પૂરણ ઢીલું પડી જતું હોય છે. આ બ્રેકફાસ્ટ ખૂબ ઝડપથી બની જાય છે તથા આંખને પણ જોવો ગમે એ પ્રકારનો હોય છે. ઘણી વખત આપણને જમવાનું સ્વાદ કરતા આંખ પણ એટલી જ એમાં અગત્યનો ભાગ ભજવતી હોય છે. હવે તેના પર ગાજરના ટુકડા રાખીશું. બાળકો માટે ગાજર પણ એટલું જ અગત્યનું છે. આંખના નંબર વગેરે જેવી બાબતોમાં આપણને ગાજર ખૂબ જ હેલ્પફુલ થાય છે. ત્યારબાદ તેના પર આપણે કેચઅપ રાખીશું. અને પીઝા માટે અને દરેક બાળકોનું ભાવતું ચીઝ. અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. અને આપણે મિનિ પીઝા તરીકે પણ ઓળખાવી શકીએ. તો ઝડપથી તૈયાર થઈ જતા એવા બિસ્કિટ પીઝા તૈયાર છે જે બાળકો તથા વૃદ્ધો સહિત બધાને મન ભરીને માણી શકે એવો નાસ્તો તૈયાર છે બિસ્કિટ પીઝા. મિત્રો, જીવનમાં નિરંતર સંતુલિત જીવનશૈલીને અપનાવવા માટે પરિવર્તન ખૂબ જરૂરી છે. આવી જીવનશૈલી વિશે વાત કરશે ડોક્ટર મીનાબેન શાહ. નમસ્તે પ્રેક્ષક મિત્રો. એક સુખી અને સ્વસ્થ જીવન જીવવા માટે એક અગત્યની વાત માતા પિતા માટે હોય છે, તે છે કે તેમના બાળકો પણ સ્વસ્થ હોય, તેમના બાળકો પણ આનંદમાં હોય, સારી રીતે ભણતા હોય, તેમનામાં સારા સંસ્કાર હોય, તેમની વર્તણૂક સારી હોય. આ બધું જ હોય તો મા બાપ માટે પણ એક સુખ અને શાંતિનો વિષય બની શકે છે. તો સૌથી પહેલાં અગત્યનું છે કે તમારું જે ઉંમરનું બાળક હોય એ ઉંમરના બાળકને કયા પ્રકારની કાળજીની, પછી ખોરાકની કાળજી હોય, એમના રસીની કાળજી હોય, તેના વિકાસ માટે તેની સાથે કયા પ્રકારની વાતચીત કરવી, કયા પ્રકારના રમકડા આપવા, તે વિશેની જાણકારી હોય, તે બધી જ જાણકારી મેળવો. કારણ કે આપણે જે જાણીએ ને તે તરફ આગળ વધી શકીએ છીએ. એવી જ રીતે બાળકને જ્યારે પોષણની વાત આવે તો દરેક ઉંમરના બાળકને હંમેશા સમતોલ અને પૂરતું પોષણ જોઈશે.
હા, પછી આપણને આપણા ઘરમાં અને આપણને જે રીતે પોસાય હોય તેની અંદર રહીને આપણે બાળકને ખોરાક આપીશું. પણ આપણે જેટલો પણ આપણી પાસે સગવડ છે, જેટલી પણ આપણી પાસે શક્તિ છે, તેનો સારામાં સારો કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ? કારણ કે જો આપણી પાસે 10 રૂપિયા હોય તો 10 રૂપિયાના 3 કેળા પણ આવી શકે કે વેફરનું પેકેટ પણ આવી શકે. આપણે શું લાવીએ છીએ વધારે, આપણે શું બાળકને ખવડાવીએ છીએ, આ બધાનું આપણે એક પ્લાનિંગ કરવું પડશે. કારણ કે બાળકને જ્યારે બધા જ પોષક તત્વો મળશે કે જે તેને તેના શરીરને પૂરતી શક્તિ પૂરી પાડે, તેને એવું પોષણ આપે કે તેના શરીરનો વૃદ્ધિ અને વિકાસ કરે, તેને એવું પોષણ આપે કે જેમાં શાકભાજી ફળો વગેરે વસ્તુ પણ હોય કે તેની રોગપ્રતિકારક શક્તિ ઉત્તમ રાખે. તો મિત્રો, આજથી આ ધ્યાન રાખવાનું શરૂ કરો કે બાળક સવારથી સાંજ સુધીમાં શું ખાય છે, તમે એને શું ખવડાવો છો, કેટલી વાર ખવડાવો છો અને કેવું ખવડાવો છો, અને હા, સ્વચ્છતાનું ધ્યાન પણ ચોક્કસ જ રાખજો. એવી જ રીતે બીજી એક વાત કરી દઉં તો બાળકની સાથે હંમેશા હકારાત્મક વલણ રાખો. આપણે જલ્દીથી બાળકને ના પાડી દઈએ છીએ, બધી જ બાબતમાં ના પાડીએ છીએ, જલ્દીથી ચીડાઈ જઈએ છીએ, જલ્દીથી તેનો વાંક કાઢીએ છીએ. તો આપણા જીવનના જે બીજા બધા તણાવ હોય છે તે બધા તણાવ ઘણીવાર આપણે બાળક પર પણ થોપી દઈએ છીએ. આવું ના કરવું જોઈએ. એક બાળક છે, એની સાથે આપણે કેવું વર્તન કરીએ છીએ, તેને કેવું એનામાં આત્મવિશ્વાસ જગાડીએ છીએ, તેના ઉપર ધ્યાનમાં મૂકો. તમે વિચાર કરો કે હું બાળકને કંઈ કહું છું અને જો હું બાળક હોત અને મારી સાથે કોઈ આવું વર્તન કરે તો મને શું લાગત? તો હંમેશા બાળક સાથે ગુસ્સો કરતા કે એની સાથે એને ખોટો ઠરાવતા કે એની સાથે ખરાબ વર્તન કરતા થોડુંક વિચારો અને સારી રીતે વર્તન કરો. તમે એને કોઈ વસ્તુની ના પાડવાની બદલે તમે આની બદલે તું આ કર, એને કોઈ એને વિકલ્પ આપો અને બાળકને પોઝિટિવ બનાવો. બાળકની સાથે હંમેશા એની નવી જાણકારી મળે તેનું પણ તમે ધ્યાન રાખો. પછી બાળકોને લગતા પુસ્તકો તેમની સાથે વાંચો, તેમની જુદી જુદી જગ્યાએ લઈ જાઓ જ્યાંથી એમને જાણકારી મળે, અને બાળક સાથે વાતચીત કરતા રહો. નાનું બાળક કશું જ નથી જાણતું, તમે જે પણ કામ કરો છો બાળક સાથે વાતચીત કરતા રહો. એટલે બાળકને તમારા સમયની, તમે તમારી સારી કાળજીની અને તમારી હકારાત્મકતાની ખૂબ જ જરૂર છે. તો એક માતા પિતા તરીકે તમારા બાળકનું ખૂબ જ સુંદર ધ્યાન રાખો, તેને પુષ્કળ પ્રેમ આપો અને તે ખૂબ જ સ્વસ્થ અને સુંદર જીવન ભવિષ્યમાં જીવી શકે તેના માટે તેને તૈયાર કરો. મિત્રો, સુંદર દેખાવું કોને ન ગમે, અને એમાં પણ એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર જો આપણા કિચનમાંથી જ આપણને સૌંદર્ય પ્રસાધનો મળી જતા હોય તો પછી એમાં સોનામાં સુગંધ ભળે. તો આવો આજે સૌંદર્ય ટિપ્સ મેળવીશું સૌંદર્ય નિષ્ણાત રાજિકા કચેરિયા પાસેથી. જ્યારે તમે માથામાં મહેંદી લગાવો છો ત્યારે તમારા વાળ જે છે એ ઓરેન્જ કલરના થઈ જાય છે. અમુક ટાઈમ આ ઓરેન્જ કલરના વાળ ગમતું નથી અને લાગે છે કે કેવી રીતે આ વાળને બ્લેક કલર કરીએ. તો એક બહુ સરસ અને ઇઝી ઘરગથ્થું છે કે તમે ચાયને લો, એને બોઇલ કરો, એને 5 કે 10 મિનિટ સુધી તમે જ્યારે બોઇલ કરશો જે પાણી છે એના અંદર એક બ્લેકિશ કલર આવી જશે. એ પાણીથી તમે રેગ્યુલરલી જ્યારે તમારા વાળ વોશ કરો, લાસ્ટ રિન્સ આ જ પાણીથી તમે લો, તો તમારા વાળ જે છે એ ઓરેન્જ કલરના જે છે એ ધીમે ધીમે બ્લેક કલરમાં આવી જશે, અને આ કલર વધારે લશ્રસ પણ લાગશે અને વાળ પણ તમારા શાઇની લાગશે. આ તમારે રેગ્યુલરલી કરવું પડશે, વીકમાં એટલીસ્ટ 1 કે 2 ટાઈમ. તમે ગમે ત્યારે એ યુઝ કરી શકો છો, પણ મેઇન કામ એમાં એ છે કે જે પણ તમે ચાયના પાણી બનાવો એને 15 થી 20 મિનિટ ઉકાળીને અને પછી સ્ટ્રેન કરીને તમે વાળમાં તમે લાસ્ટ રિન્સમાં એ યુઝ કરી શકો છો. જ્યારે તમે મહેંદી વાળમાં લગાવો તો તમારા વાળ જે છે એ ડ્રાય થઈ જાય છે. એના માટે ડ્રાયનેસ માટે તમે જે તમારા હેરમાં ઓઇલ લઈ શકો, ઓઇલ બહુ સિમ્પલ છે, આલમંડ ઓઇલ પણ લઈ શકો છો. એક ભાગ તમે આલમંડ ઓઇલ લો અને એક ભાગ તમે કાળા તલના તેલ લો, એ બે વસ્તુ તમે મિક્સ કરીને સેજ બોઇલ કરજો. બોઇલ કરીને ઠંડુ કરીને આ જ વસ્તુ તમે વાળમાં યુઝ કરી શકો છો, ઓવરનાઇટ યુઝ કરી શકો છો, અથવા તમે હાફ એન અવર પહેલાં પણ વાળમાં લગાવીને હોટ ટાવેલ ટ્રીટમેન્ટ પણ યુઝ કરી શકો છો. હોટ ટાવેલ ટ્રીટમેન્ટ બહુ સિમ્પલ હોય છે. તમે વોર્મ વોટર લો, ગરમ પાણીમાં તમે અંદર ટાવેલ બોળી શકો છો અને પછી ટાવેલને તમે રિંગ આઉટ કરો. એનાથી વાળ ઓઇલને ચૂસી લેશે અને વધારે હેલ્ધી અને મોઇશ્ચરાઇઝર લુક પણ આવશે. આ વાળમાં લગાવવાની પદ્ધતિ બહુ સિમ્પલ છે. પહેલાં તમે વાળને શેમ્પૂ કરો, એના પછી કન્ડિશનર કરો, અને જે લાસ્ટ રિન્સ છે એટલે કે જે લાસ્ટ વોશ છે તમારા વાળના, એમાં તમે આ પાણી રેડો. 5 થી 6 મિનિટ તમે જ્યારે એ રાખશો, લાસ્ટ રિન્સ પછી તમે ટાવેલ ડ્રાય કરી શકો છો.
આ રેસિડ્યુ તમારા વાળમાં જ્યારે રહેશે ત્યારે તમારા વાળ વધારે બ્લેક કલરના આવશે અને શાઇની પણ લાગશે. શેમ્પૂ કરવાની રીત બહુ સિમ્પલ હોય છે. ફર્સ્ટ તમે શેમ્પૂના ભાગ લો, થોડુંક આગળ કરો, થોડુંક સાઈડમાં રાખો અને થોડુંક પાછળ રાખો. પછી તમે ફ્રોથ કરીને સરસ રીતે વાળમાં તમે મસાજ કરો. ફ્રોથ જે હોય છે એ કોઈ પણ કચરાને તમારા સ્કેલ્પથી બેઝથી લઈને ઉપર લાવે છે અને પછી તમે વોશ ઓફ કરી શકો છો. અમુક ટાઈમ ઘણા લોકો શેમ્પૂમાં પાણી મિક્સ કરતા હોય છે, પણ આ પ્રોસેસ રોંગ છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ શેમ્પૂના ફોર્મ્યુલેશન હોય છે એ 100% વાળ માટે અને ક્લેન્ઝિંગ માટે જ હોય છે. તો તમે જ્યારે આ ફોર્મ્યુલેશન પાણી એડ કરીને ચેન્જ કરો છો, 100% તમારા વાળ જે છે એ ચોખ્ખું નહીં થાય અને કંઈ પણ જાતના તમારા ઇન્ફેક્શન પણ એનાથી થઈ શકે છે. શેમ્પૂ પછી તમે કન્ડિશનર લગાવી શકો. કન્ડિશનરના ટાઈમિંગ પણ 5-1 મિનિટ વાળમાં રાખવો જોઈએ. અમુક ટાઈમ 2 મિનિટ બહુ ઓછું પડે છે. કન્ડિશનર તમે વાળમાં સેક્શન કરીને લગાવી શકો છો. મિડ સેક્શન ટુ એન્ડ્સ, મિડ સેક્શન ટુ એન્ડ્સ જ્યારે તમે લો તો વધારે સારી રીતે તમે સેક્શન વાઇઝ તમે આ વસ્તુ તમે સેક્શન વાઇઝ કન્ડિશનર તમારા વાળમાં લગાવી શકો છો. એના પછી પાણીથી રિન્સ ઓફ કરો. એ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યારે તમે તમારા વાળમાં કન્ડિશનર લગાવો એ ઇવનલી ઇક્વલી બધી બાજુ સ્પ્રેડ થવી જોઈએ, નહીં તો તમારા વાળ અમુક જગ્યામાં ચિકાસ રહેશે, અમુક જગ્યા વધારે ડ્રાય થઈ જાય. તો સ્પ્રેડિંગ કન્ડિશનર બહુ ઇમ્પોર્ટન્ટ છે.